तो कोरोना बाद ऑनलाइन शिक्षणनो व्याप वधवानी साथे हवे छेतरपिंडीनी घटना पण सामे आवी रही छे। त्यारे गांधीनगरना परिवार साथे कंईक आवी ज घटना बनी छे। परिवारे पोताना बाळकना शिक्षण माटे बायजूसनुं सब्सक्रिप्शन लीधुं हतुं, परंतु थोड़ा समय बाद परिवारने ऑनलाइन शिक्षण पसंद न आवता तेमणे आ सब्सक्रिप्शन बंद करवा कह्युं। त्यारे बायजूस पासे आवेला एक शख्से परिवार पासेथी डॉक्युमेंट लीधा हता, जे बाद आ डॉक्युमेंटना आधारे खानगी फाइनांसमांथी रूपिया 78,000 लोन लई लीधी हती। त्यारे पीड़ित परिवारना बैंक खातामांथी रूपिया कपाया त्यारे छेतरपिंडी थई होवानी जाण थई, जेने लईने परिवारे ग्राहक सुरक्षामां फरિયાદ નોંધાવી છે। અમારી સાથે છેતરપિંડી થઈ ગઈ છે। બાયજુસ કંપનીમાંથી જે માણસ આવ્યો હતો વિશ્વભાઈ પટેલે, તેમણે અમારી સાથે છેતરપિંડી કરી છે અને આની સાથે મેં અદાલત પોલીસ ચોકીમાં અરજી આપી છે, કોબા પોલીસ ચોકીમાં અરજી આપી છે, ડીસીપીમાં પણ અરજી આપી છે, શિક્ષણ મંત્રી ખાતામાં પણ અરજી આપી છે અને પીએમ ખાતામાં પણ અરજી આપી છે અને ગ્રાહક સુરક્ષાની મદદથી અમે ગ્રાહક સુરક્ષામાં બી આપી છે અરજી। આ ભાઈ સાથે એક્શન લેવું જોઈએ, અમારી સાથે ખોટી રીતના જે એમને ફસાઈ દીધા છે એમની સાથે એમની જોડે એક્શન લેવું જોઈએ એમની ઉપર। કોઈએ બાયજુસમાંથી જે કોલ આવ્યો હતો અને એણે જ્યારે અપ્રૂવ આપ્યું હતું, પછી એ લોકો ઘરે જ્યારે આખો કોર્સ સમજાવવા આવે છે ત્યારે એ લોકો એડવાન્સમાં કંઈક 5,000 રૂપિયા જેવું લે છે અને પછી જ્યારે તમને કોર્સ કેન્સલ કરવાના નામે છે ને એ લોકો આપણી પાસેથી બાયજુસ આપણા બેંકના કેન્સલ ચેક અને આધાર કાર્ડ લઈ જાય છે અને આપણે જાણ બહાર છે ને 2 મહિના પછી એ લોકો લોન પાસ કરાવી દે છે। 76,000 લોન પાસ થઈ છે અને 5,000 કેશ લીધા છે અને ડોક્યુમેન્ટ્સમાં એમણે મારું આધાર કાર્ડ અને કેન્સલ ચેક લીધો છે અને મારું પાન કાર્ડ લીધું છે।